દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજા તાલુકાના મણાર ગામે નદીમાં ડૂબી જતા 3 વ્યક્તિઓના મોત થયા. મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસેથી પસાર થતી નદીમાં આજે અકસ્માતે 3 વ્યક્તિઓના ડૂબી જતા મોત થયા હોવાના બનાવને લઈને સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં રવિભાઈ તુલસીભાઈ કુડેશા ઉંમર વર્ષ 20 તથા રવિભાઈ ધરમશીભાઈ મકવાણા ઉંમર વર્ષ 27 તેમજ મુકેશભાઈ બાબુભાઈ મકવાણા ઉંમર વર્ષ 40 આ 3 વ્યક્તિઓના મોત થયા હતા. આ 3 વ્યક્તિઓના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બનાવના પગલે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડૂબી જવાના બનાવને લઈને ઘટના સ્થળે સ્થાનિક પોલીસ તેમજ ફાયર ફાઈટર વિભાગ સહિતનું સરકારી તંત્ર પણ પહોંચી ગયું હતું. આ બનાવના પગલે શોક છવાયો હતો. હાલમાં 3 મૃતકોના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે 108 મારફતે લાવવામાં આવ્યા છે. સમ્રાટ સમાચાર તળાજા.